દાદા, આ ઉના રોડ ઉપર ખોડિયારમાનું મંદિર જોતા જ એમ લાગે કે ઘણા વર્ષો પહેલાંનું હોય, પણ સમય જતાં ઝીણોદરા કરવામાં આવેલ હોય. તો આ મંદિર અંદાજે કેટલા વર્ષો પહેલાંનું હોય અને આજુબાજુ વિસ્તારમાં કોઈ પગથિયાવાળો કૂવો હતો કે શું જે તે વખતે? હવે આ મંદિર કૂવો છે ને બહુ, હા આ કૂવો છે ને બહુ પુરાણી છે. તમે બાંધકામ જોવો તોય તમને દેખાય કે કૂવો. અમારા બાપ દાદા એમ કહેતા કે આ પેલા સારણોનો નેસ હતો અને એ કૂવાની અંદર નવમે પગથિયે પગથિયાવાળી વાવમાં માતાજીનો સ્થાનક હતો. 1941માં વાળાનો રોગ બહુ ફાટ્યો હતો એટલે આપણે કોડીનાર ગાયકવાડ સ્ટેટમાં આવતું હતું એટલે પગથિયાવાળી વાયુ બંધ કરાવી દીધી, પગથિયા બુરાવી દીધા. ત્યારે માતાજીનો ખાલી એનો સ્થાનક હતો એ બારોબાર લીધો. લગભગ 60 વર્ષ પહેલા મારા બાપુજીના સપનામાં માતાજી આવ્યા. હા હા હા, તમારા બાપુજીનું નામ શું? ગોવિંદભાઈ. એને માતાજી સપનામાં આવ્યા કે મારો ઉદ્ધાર કરો, એટલે પછી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને મૂર્તિની સ્થાપના કરી ત્યારે નાનું એવું મંદિર બનાવ્યું. હા, પછી આ ધીમે ધીમે એનો માણસો બહુ આસ્થા જેને છે એ માતાજીને ફળે છે. માંગી મુરાદ પૂરી થઈ છે.
અને જે લોકો કહે છે કે માં મારી ઘરે દીકરો નથી, પારણા પર બંધાવે છે માં. બરોડા થી, સુરત થી મેન્ટલ લઈને માણસો આવે, દેશ વિદેશ થી પણ અહીંયા આવે છે, લંડન થી પણ આમ ફાળો મોકલાવે માતાજી ના કાર્યમાં. અહીં જે આવે એ બધી વાપરી નાખીએ. ને આ પાનું નામ શું છે? આ લુહારવાવ. હા, એ અમારા દાદા ભરતા કહેતા હતા કે આ લુહારો ને બલિદાન દીધેલ છે ત્યારે આ વાવ બોલી થઈ, એમ એટલે એનું નામ લુહારવાવ થયું. એ દંતકથા. હા, દંતકથા. હા, લોકોના લોકવાયકા છે. કોઈ પણ આટલામો નથી કર્યો કે આ અમને આપો, એ જે જરૂર છે એ માતાજી પૂરું પાડી દેશે. કોઈ સાધુ સંત જે આવે એને રોટલો ખવડાવવાનો નહીં. આ માતાજી નો બોલ ખોડિયાર માત કી જય.